વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી ગઈ છે. કમોસમી વરસાદને પગલે આ મગફળી પલળી છે. મગફળી પલળતા હવે ખેડૂતો ચિંતિત બન્યા છે. વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, અગાઉના બે ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો સતત મગફળીની આવક યાર્ડમાં નોંધાઈ રહી હતી અને એવામાં હવે બાઉઠું પડ્યું છે. ખેડૂતો આખરે શું ચિંતા વ્યક્ત કરી રહ્યા છે? વિધિ, સ્પષ્ટપણે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ગત સોમવારના રોજ 1 લાખ ગુણીની આવક થઈ હતી, 1.5 લાખ ગુણીની આવક થઈ હતી અને તેની સામે એક દિવસ રજા રહી હતી અને ત્યારબાદ અત્યારે જ્યારે ગઈકાલે રાત્રે માવઠું આવ્યું ત્યારે આ યાર્ડના ખુલ્લા પટમાં જે પડેલી મગફળી છે તે ભીની થઈ ગઈ છે. મગફળી વરસાદમાં પલળી ગઈ છે અને લોકો ખેડૂતો છે તે આ પ્રકારે મગફળી ઢાંકી અને તેમના પાક છે, તેમનો મોલ છે તેને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આજે પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જે બેડી માર્કેટિંગ યાર્ડમાં અને રાજકોટના આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે અને ગમે ત્યારે વરસાદ આવે તેવી સ્થિતિ છે. આપણી સાથે અહીં ખેડૂતો છે, તેની સાથે વાત કરીશું. કાકા, ક્યાં ગામથી આપ આવો છો? કાગદડી. કેટલી મગફળી લઈને આવ્યા હતા અને શું સ્થિતિ થઈ? એક પાલ ભરીને આવ્યા હતા અને એ ઢગલો પડ્યો છે, એને ટાકલ પડ્યું છે અને વરસાદ દિશા હરરાજી બંધ રહી છે. કેટલું નુકસાન કઈ, કારણ કે આ એક તમે શું કહેશો? મોમાં આવેલો કોળિયો, કારણ કે તૈયાર મોલ થઈ ગયો, એટલે તૈયાર મોલ થઈ ગયો છે. પણ આમાં શું કરવું, આકાશી થઈ છે વરસાદના કારણે, શું કરવું? આ તો કોઈ આપણા હાથમાં તો છે નહીં, કુદરતની છે એ તો, વાતાવરણના લીધે થવાનું છે. અને હજી હવામાન એવું છે તો આમાં હરરાજી ક્યાંથી લઈએ? કારણ કે માલ પલળી જાય તો વેપારીને પૈસા દેવા છે, તો એમને તો ખરીદી નથી થવાની. તો અમે તોલાટ હોય, તોલ કરતા હોય તો કેરિયા પલળી જાય તો તોલ કેમ કરવો? એટલે જો શેડની વ્યવસ્થા કરવામાં આવી હોય તો આમાં તો શેડની વ્યવસ્થા તો ધીરે ધીરે થાય જ છે. કપાસ વિભાગમાં શેડ થઈ ગયા છે અને આમાંય પણ થઈ જશે, એમ ધીરે ધીરે થાય, એમ એક ધારું તો ન થાય. સ્પષ્ટપણે જે રીતે વિધિ ખેડૂતો કહી રહ્યા છે કે આકાશી આફત છે અને આકાશી આફતના કારણે આ મગફળી છે તે પલળી ગઈ છે. અહીંના બીજી તરફના પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે જે પાણી અહીં જોવા મળી રહ્યું છે અને અહીં મગફળીનો જથ્થો છે, જે મગફળી અહીં હતી એ મગફળી પણ પલળી ગઈ છે. બીજા કેટલાક ખેડૂતો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ. દાદા, ક્યાં ગામથી આપ આવો છો? મજૂર કામ જ કરી છે, મગફળીમાં છે. કેટલો વરસાદ આવ્યો હતો ગઈકાલે? છાંટા આવ્યા હતા અમને, મળે ધીમે ધીમે 1.5 વાગે 1.25 છાંટા ચાલુ થયા હતા, તે ધીમે ધીમે વળી ગયા, બંધ થઈ ગયા, અત્યારે પાછા વળી ચાલુ થઈ ગયા છે. એટલે મગફળી પલળી ગઈ? મગફળી પલળી ગઈ છે. એટલે હું છે કે પલળી ગયું એટલે તો આમ તો વેપારીને પોસાય નહીં, અને હવા થઈ જાય એટલે વેપારીને પોસાય નહીં, એટલા માટે આજે બંધ છે હરાજી. વિધિ, સ્પષ્ટપણે જે હરાજી છે, તમે ખેડૂત છો કે? જે હરાજી છે તે આજે બંધ રાખવામાં આવી છે ને, આ પ્રકારે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ મગફળીનો જથ્થો કે જે ખુલ્લા પટમાં પડ્યો હતો તે ઢાંકી દેવામાં આવ્યો છે અને જ્યારે હવે 2 દિવસ જો વરાપ પડે તો જ આ મગફળી છે તે સુકાય અને ત્યારબાદ જ તેમની હરાજી થઈ શકે છે. જો અત્યારે હરાજી કરવામાં આવે તો ખેડૂતોને જે પ્રકારે ભાવ મળવા જોઈએ તે પૂરતા ભાવ ન મળે. અહીં અહીંના પણ દ્રશ્યો આપ જોશો કે તમામ જેટલો પણ ખુલ્લાપટ, કારણ કે ગત સોમવારના રોજ 1.5 લાખ ગુણીની આવક થઈ હતી અને એવરેજ 1 દિવસની માત્ર 20,000 ગુણી આવક છે તેમની જ હરાજી થઈ શકે છે તે પ્રકારની જ વ્યવસ્થા છે તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં છે. એટલે મોટાભાગની મગફળીનો જથ્થો છે તે અત્યારે ખુલ્લા પટમાં જ છે અને આપ જે પ્રકારે અહીં દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મોટાભાગનો મગફળીનો જથ્થો છે તે પલળી ગયો છે, તેને લઈને જ હવે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે જો શેડની વ્યવસ્થા કરવામાં આવે, જો શેડની વ્યવસ્થા હોત તો આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ ન થાત. જી વિધિ, બિલકુલ મોહિત, આભાર તમામ જાણકારી બદલ. તો જો શેડની વ્યવસ્થા હોત તો આવી સ્થિતિનું નિર્માણ ન થાત, અત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે જે મગફળી ખુલ્લામાં રાખેલી હતી તે માવઠાના કારણે પલળી ગઈ છે.